ચોમાસું બેસે તે પહેલા જળસંચયનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ત્યારે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તાપી શુદ્ધિકરણ અને જળ બચાવનો સંદેશો આપવા માટે સુરતના સરથાણા ઇન્ટેકવેલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. સીએમ રૂપાણીની હાજરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વયંસેવકો, ઉદ્યોગકારોએ શ્રમદાન કરીને તાપી કાંઠે જળકુંભી અને કચરાની સાફ સફાઈ કરી હતી. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સુરતના સરથાણા ખાતે તાપી નદી કિનારે જળકુંભી હટાવવા અને તાપી શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી અને મુખ્યમંત્રી તાપી નદીમાં રહેલ જળકુંભી હટાવી હતી અને આ કાર્યક્રમમાં મંત્રી કુમાર કાણાની સહિતના નેતાઓ પણ હાજરી આપી હતી. જોકે તાપી બચાવો જળ બચાવોના અભિયાન 1 મેના રોજ શરૂ કર્યું, જોકે જેમ જેમ દિવસો જતા જાય તેમ વ્યાપક સ્વરૂપ આવી રહ્યું છે. સાથોસાથ લોક ભાગીદારીમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતના આ કાર્યક્રમમાં બિલ્ડરો, ઉદ્યોગપતિ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે પાલિકાને લાખોના ચેક અર્પણ કરીને અભિયાનમાં જોડાયા હતા. તાપી નદીને સ્વચ્છ કરી રહ્યા છીએ આપણે, સાથે સાથે નવી નવી ખેત તળાવડી, વન તળાવડી, કંટૂર તળાવડીઓ, પાણીનો મેક્સિમમ સંગ્રહ અને ધરતીમાં પાણીના સ્ત્રોત ખૂબ ઊંડા જાય અને વોટર ટેબલ ખૂબ ઊંચું આવે એ દિશામાં આપણો પ્રયત્ન છે. સરકાર જળ બચાવવા માટે રિસાયકલિંગ પોલિસી અંતર્ગત ડ્રેનેજનું પાણી રિસાયકલ કરીને તેનો ઉપયોગ ખેતી અને કન્સ્ટ્રક્શનમાં વપરાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. પાણીને પ્રાયોરિટી આપીને 4000 કરોડનો ડેમ ભાડભુજ ખાતે તૈયાર કરવામાં આવનાર છે તેવી વાત સીએમએ જણાવી હતી. સૌથી મોટું જળ અભિયાન આ ગુજરાત કરી રહ્યું છે, સાથે સાથે વધુ ને વધુ રિસોર્સિસને આપણે ક્લબ કરી રહ્યા છીએ. ડિસેલિનેશન એટલે કે દરિયાનું ખારું પાણીને મીઠું કરી અને એનો વધારો કરી રહ્યા છીએ. હમણાં જ અમારી સરકારે 800 કરોડનું ડિસેલિનેશન પ્લાન્ટનું ટેન્ડર ફાઇનલ કરી દીધું છે. જામનગર જિલ્લામાં જોડિયા ખાતે આ પ્લાન્ટ નખાશે, ટૂંક સમયમાં કામ શરૂ થશે. એવા 10 પ્લાન્ટ ઠેઠ હજીરાથી લઈને કચ્છ સુધી નાખવામાં આવશે અને દરિયાના ખારા પાણીને મીઠું કરીને ગુજરાતની જનતા ખેતીમાં, કન્સ્ટ્રક્શનમાં, પીવામાં આનો ઉપયોગ થાય એ રીતે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે રિસાયકલિંગ પોલિસી ટૂંકમાં આપણે જાહેરાત કરીએ છીએ. હમણાં ભાજપ સરકાર દ્વારા અજલ અભિયાન શરૂ કર્યું છે, જેને પગલે આવનાર દિવસોમાં લોકોને પાણી સમસ્યાથી હાલાકીનો સામનો નહીં કરવો પડે તે વાતો હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે. તેમજ સુરતની તાપીનો જળકુંભીનો પ્રશ્ન પણ નિરાકરણ આવી જવાની છે. તો આ જળ અભિયાનને પગલે લોકોને કેટલો ફાયદો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.